કમોસમી આફત બાદ હવે છોટાઉદેપુર જિલ્લાના 50 ગામના ખેડૂતો અધિકારીઓની બેદરકારીનો ભોગ બન્યા છે. ખેતરોમાંથી વર્ષો જૂની વીજ લાઈનો પસાર થઈ રહી છે, જે ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. નમી પડેલા વીજ વાયરો ઘણીવાર કેળના પાકડે અડી જતા દુર્ઘટનાઓ સર્જાય છે. હાલમાં જ એક મહિલાનું પણ વીજ કરંટથી મોત થયું હતું. ગ્રામજનોનું કહેવું છે કે આ અંગે અનેક વખત MGVCLના અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ દરકાર લેવાતી નથી. શું છે અહીંના ખેડૂતોની સમસ્યાઓ, સાંભળો તેમના જ મુખેથી. જે બાગાયત તરીકે ખીરની ખેતી કરે છે, પરંતુ આ જે ખેતરના માલિકો છે, આજે તેમના પર મુસીબત, તેમના માથા પર મુસીબત કહી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શું હકીકત છે આપણે જાણીએ ખેડૂતો પાસેથી. આપણા સાથે અગ્રણી ખેડૂત છે, શું હકીકત છે અને મુસીબતમાં ખેડૂત છે, શું કહેશો? અહીંના ખેડૂતો કાયમી સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. પહેલા કુદરતનો માર, હવે કૃત્રિમ આફતોનો માર. કૃત્રિમ આફતોની વાત કરીએ તો હાલમાં જે બાગાયત અને અન્ય પાક પકવતા અમારા જે ખેડૂતો છે, એના ખેતરની અંદર જીવંત વાયરો ઝૂલા ખાઈ રહ્યા છે. એ જે જમીનથી માત્ર 7-8 જ ફૂટ જેટલા ઊંચા છે. વહીવટીતંત્રને અમે 2 દિવસથી રજૂઆત કરી છે કે ભાઈ આ લાઈનોનું તમે મેન્ટેનન્સ કરો. તો અધિકારીઓ હેલ્પરોને વાત કરે છે અને હેલ્પરોને જ્યારે ફોન કરીએ તો એ કહે છે કે અમારા અધિકારીને તમે કહો, આમ અમને ખો આપી રહ્યા છે. એક તરફ અમારે આ મહામૂલા પાકની તૈયાર થવાની તૈયારી છે, એને પાણીની તાતી જરૂરિયાત છે, જેના કારણે આ જીવંત વાયરો એકબીજા જોડે અથડાતા ખૂબ મોટા ધડાકા થાય છે. અને હાલની અંદર અમારું મોટર અને સ્ટાર્ટર બળી ગયું છે, જેને અમારે ખૂબ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને નુકસાની વેઠવામાં આવે છે, સાથે સાથે ખેડૂત આજે રડી પણ રહ્યો છે. શું કારણ છે? આજે આપણી સાથે એક વૃદ્ધ ખેડૂત છે, તેમની આંખમાં આંસુ છે. શું કારણને લઈને કાકા તમે આંખમાંથી આંસુ સારી રહ્યા છો? અમારી પતિને બંધ કરવા જતો વાયર સલો હતો એટલે પકડી લો, કરંટ લાગે. શું કરવા ગયા હતા બેન? મોટર બંધ કરવા જતો એટલે નજીક વાયરલા પડે એટલે પછી નહીં. હા, ખેતરમાંથી જે વીજ વાયર પસાર થાય છે તેના લઈને અકસ્માત થાય છે તેવું તો પોતે આ જણાવી રહ્યા છે. તેમના પત્નીને પણ ગુમાવ્યા છે. શું આપણે બીજા ખેડૂત પાસેથી જાણ્યો છે કે આ જે પરિસ્થિતિ છે તેને લઈને ખેડૂતોને શું હાલતનો કે શું તકલીફનો સામનો કરવો પડે છે? તકલીફમાં તો એવું છે કે GEBના વાયરો એટલા બધા લબડતા છે, ખેડૂત ખેતરમાં જઈ નહીં શકતો. અત્યારે એને પાક લેવાનો, પાક તૈયાર થઈ ગયો છે, પાક લણવાનો તૈયાર, કેરા કાપવાનો સમય આવી ગયો છે, પીલા કાપવાના, ખેડૂત ખેતરમાં નીંદવાનું હોય, ઘણું બધું કામ હોય, તો ખેતરમાં જઈ નહીં શકતો. તો ખેડૂત કરી શું કરે એમ? એટલે મારે એ વિનંતી છે કે આ તંત્રને કે કંઈક કરતો, આ GEBવાળા કંઈક આવું બધું કંઈક એનું સોલ્યુશન લાવે અને ખેડૂત માટે. અને એક્સિડન્ટો થવાની એટલા બધા ભય છે કે કોઈ એક્સિડન્ટ થવાથી અમારે એક ભય હતા, એમની પત્ની પણ ઓફ થઈ ગયેલી છે. એટલે આ માટે આ લોકો જાગૃત થાય મારી વિનંતી. આવા તો અનેક બનાવો બને છે. આપણે પાસે એક બીજા પણ આ વિસ્તારના ખેડૂત છે, તેમની પાસે જાણીશું. આ જે વીજ વાયરો પસાર થાય છે તેને લઈને તમે આ જે વિભાગ છે MGVCL વિભાગ છે તેને જાણકારી જે કરી અને કોઈ નિરાકરણ આવ્યું છે કરું? મારા ખેતરમાં 2 લાઈનો પાસ થાય છે. અમે પથ્થર લટકાવીને એ લાઈનો એટલી બધી નીચી છે, 4-5 ફૂટ. વારંવાર અમે 3 વર્ષથી મારા ખેતરમાં આ હાલત છે. વારંવાર અમે ફરિયાદ કરી છે, અરજીઓ પણ આપી છે, GEBના હેલ્પરોને બોલાવીને સ્થળ ઉપર બતાવ્યું પણ છે. મેન્ટેનન્સ માટે માણસો ના મળતા હોય, થાંભલા સીધા કરવા માટે અમે પોતાના ઘરના મજૂરો આપીશું એવું પણ વારંવાર કહ્યું, છતાંય કોઈ પણ 3 વર્ષથી, આજે 3 વર્ષથી એનું કોઈ પણ નિરાકરણ આવેલ નથી. છેલ્લા બે લાઈનો ભેગી થાય, અમે પથ્થર લટકાવીએ, પવન એટલો બધો આવે તો એ વાયર ઘર્ષણ થઈને તૂટી જાય છે. છેલ્લા 3 મહિના પહેલાં એક મારા પાડોશીના 2 ભેંસ પણ એ રીતે વાયર ઘર્ષણ થઈને તૂટી ગયો હતો, તો મારા પાડોશીના 2 ભેંસ મરી ગયા અને હજી સુધી એને પણ વળતર મળ્યું નથી. ગરીબ ખેડૂતની બહુ દયનીય હાલત થઈ ગઈ છે. આપણે બીજા પણ ખેડૂતો આપણી સાથે છે, તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે આ જે વિસ્તારના જે ખેડૂત છે પોતાના ખેતરમાં પણ જઈ શકતા નથી, શું ભય સતાવી રહ્યો છે તમને? અત્યારે તો શું છે કે રાતની લાઇટો છે અને એમાં વારેઘડીએ આ ઝૂલતા વાયરોને લીધે ફોલ થાય છે એટલે લાઇનો બંધ થઈ જાય છે. હવે રાતે 8 કલાક પાવર મળે છે, એની અંદર માણસો લઈને આટલી ઠંડીની અંદર પાણી અમે લઈને જઈએ છીએ તો આખી રાત બેસી રહેવું પડે છે, કોઈ કર્મચારી રિપેરિંગ માટે આવતા નથી. વારંવારની રજૂઆત હોવા છતાં આ જે MGVCLના જે અધિકારીઓ છે તે બેદરકારી રાખી રહ્યા છે,
કુદરતનો માર તો આ ખેડૂતોએ સહન કરી લીધો છે, પરંતુ હવે આ બેદરકાર અધિકારીઓનો માર સહન કરવાનો વારો આ ખેડૂતોને આવ્યો છે.